સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ 70મું ભગવાન શ્રીહરિ માંગરોળમાં દિવાળીના દિવસે સભા કરીને બિરાજમાન છે. સુંદર મજાની આ નાની વાત આવો. શ્રી હરિ સંત પૂજે વને મે મૂલચંદ ભાઈ ભાવ, રસોઈ કરાઈ અનંત વિધ, મન હોઈ અનંત ઉછાવ. માંગરોળમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. દિવાળી જેવો દિવ્ય દિવસ છે. માંગરોળ ગામના મૂળચંદભાઈ શેઠ હતા. દિવાળીને દિવસે મનના ઘણા જ ઉત્સાહથી શ્રીહરિ અને સંતોને માટે અનંત પ્રકારની તેમણે રસોઈ કરાવી હતી. સારા દિવસોમાં ભગવાનના વાલા ભક્તોને, ભગવાન સંતોને, ભક્તોને જમાડવાનો હરખ હોય છે. શ્રીહરિ જમવા બેઠા એટલે બરફી, પેંડા, દૂધપાક, બિરંજ આ બધું જમ્યા. વડા અને જાત જાતના ભજીયા પ્રસન્ન મનથી જમ્યા. કથામાં દાદા છે ને, જેને જે ગમતી વાત આવે ને પછી બહુ રાજી થયા. ઘણા સમય પહેલા એક સત્સંગી ભક્ત, અમે બે ચાર ભક્તો બેઠા હતા ને થોડી રમૂજ કરતા, એક ભગતને ભજીયા બહુ ભાવે એટલે પેલા હરિભગતે સરસ વાત કરી. હરિસ્મૃતિની એક કડી બોલ્યા અને એમણે સરસ કહ્યું કે હું છે ને આ મહારાજ ભજીયા જમતા ને એટલે મહારાજની પ્રસાદી જાણીને ભજીયા જમું છું લો. અને શાસ્ત્રમાં પણ એવું કહ્યું છે, શાસ્ત્રનો પણ એવો મત છે. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, માનસી પૂજામાં આપણને જે ભાવતું હોય એ ભગવાનને જમાડવું. કારણ કે આપણે આપણી આસક્તિ છોડવાની છે, રાગ ટાળવાના છે. એક દિવસમાં નહીં ટળે. પહેલાં તો આપણને જેવું ગમે છે એવું ભગવાનને આપીશું, આપણને જેવા કપડાં ગમે છે એવા ભગવાનને પહેરાવીશું. પણ એમ કરતાં કરતાં એક સમય એવો આવશે પછી આપણને આપણી રુચિ છૂટતી જશે, ભગવાનની, મોટા સંતોની, મોટા ભક્તોની રુચિ દેખાવા લાગશે. અદ્ભુત વાતો છે આ બધી. માટે ગમે તે તમે જમો છો, મહારાજની આજ્ઞા પ્રમાણેનું હોવું જોઈએ, પણ સારી રીતે, સ્વચ્છ રીતે, પવિત્ર રીતે બનાવેલી વસ્તુ જમો છો એમાં વાંધો નથી. મહારાજને સંભાળીને જમવું એ ભક્તિ બની ગઈ. ભોજન છે એમાં ભગવાન ભળે એટલે ભક્તિ બની ગઈ. ચાલવાનું ક્રિયા છે, વોકિંગ છે, પણ એ વોકિંગમાં જો ભગવાનની સ્મૃતિ ભળે તો એ ભક્તિ બની ગઈ, એ પ્રદક્ષિણા બની ગઈ. દરેક ક્રિયામાં ભગવાન ભેળવી દો તમે તો એ જ ક્રિયા કલ્યાણને કરનારી બની જાય, અને એ ક્રિયામાંથી ભગવાન નીકળી જાય તો એ ક્રિયા કલ્યાણને બગાડનારી બની જાય. એમાંથી બંધન થાય, એમાંથી રાગ અને દ્વેષ થાય, એમાંથી મારું ને તારું થાય, એમાંથી અહંકાર અને આસક્તિનો જન્મ થાય, એમાંથી મારા તારી થાય, હું ને તું થાય. ભગવાનને સંભાળીને ક્રિયા કરવાની આદત પાડો. મહારાજ જમે છે વિવિધ પ્રકારના શાક, બહુભાતના રાયતા, અને એટલા બધા પકવાન તેમણે કરાવ્યા હતા તેનો ગણતા પાર ન આવતો હતો. તેમણે 56 પ્રકારના ભોગ અને 36 પ્રકારના વ્યંજન કરાવ્યા હતા. શેઠે શ્રીહરિને ઘણા હેતથી જમાડીને અલૌકિક લાભ લીધો. શ્રીહરિ જ્યારે જમી રહ્યા ત્યારે દરબાર ઝીણા ભાઈને પ્રેમથી બોલાવ્યા અને બધો થાળ તેમને આપ્યો. પછી શ્રીહરિએ હાથ અને મુખ ધોયા, હાથ લૂછીને મુખવાસ લીધો, પછી ઉલ્લાસથી અમૃતના જેવા વચન બોલ્યા. અહીં જેટલા સંતો, દરબારો અને પાર્ષદો છે તે બધા હવે પંગત કરો. આપણે માનસી પૂજા રોજ કરીએ છીએ, ઉત્સવ સમયમાં જઈએ ત્યારે દિવ્ય દર્શન કરીએ છીએ. ભગવાન શ્રીહરિને વાલમ વાલા સંતો હતા. દિવાળીના દિવ્ય દિવસો છે. ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને કેવી રીતે જમાડે છે આ પ્રસંગ સાંભળી
આપણે પણ મનમાં માનસી પૂજામાં હૃદયમાં આપણે ધારતા શીખીએ. કંડારી ગુરુકુલમાં મને યાદ છે દિવાળીના દિવસોમાં બ્રહ્મસત્રમાં આવી રીતે સંતોની પંક્તિ પૂજ્યપાદ ગુરુજીએ ઘણીવાર કરાવી છે. જે કોઈ ગયા હશે એને દર્શન કર્યા પણ હશે. સંતોની પંગત બેસાડવા માટે વિવિધ સાધનોથી સુંદર મંડપ કર્યો હતો. કેળના સ્તંભ રોપાવીને કેળનો બગીચો બનાવી દીધો હતો. કેળના સ્તંભ ફળ સાથે રોપાવ્યા હતા. જમીન લીપાવી હતી. સારી રંગોળી પૂરી હતી. તેમાં અલગ અલગ ખંડ પાડ્યા હતા. તેમાં ઘણા પ્રકારના વિવિધ ચિત્રો દોર્યા હતા. આપણે તમને ખબર છે ને, મંડપ બનાવીએ એમાં શણગાર કરીએ, પાછો આવા સરસ મજાના ચિત્રો લટકાવીએ ચારે બાજુ, દાદા છે કે નહીં, જુઓ છો ને સભા મંડપમાં. આ બધી રીત મહારાજે પ્રવર્તાવી છે. પ્રત્યેક ચોકડી ઉપર પાટલા ઢાળ્યા હતા. તેના ઉપર મતવાલા સંતો બેઠા અગરબત્તીનો ધૂપ કરીને અજોડ શોભા કરી હતી. ત્યાં એક સોનાનું સિંહાસન લાવ્યા, તેના ઉપર મખમલની ગાદી બિછાવી, તેના ઉપર મખમલના તકિયા મૂક્યા હતા. તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. મૂલચંદભાઈ શેઠ બધો પૂજાનો સામાન લઈને ત્યાં આવ્યા. સરસ ઘસેલું ને કેસર મેળવેલું ચંદન લઈને ઘણા પ્રેમથી તે શ્રીહરિના અંગો ઉપર ચર્ચ્યું. વિવિધ પ્રકારના ફૂલના અપાર હાર લઈને શ્રીહરિને પહેરાવ્યા. દિવાળીના દિવસે સંતો ભક્તોની પંગત થઈ રહી છે. શ્રીજી મહારાજ બિરાજમાન થયા છે. મહારાજ ભોજન કરીને ઊભા થયા છે. મૂળચંદભાઈ શેઠને એમ થયું, મહારાજની પૂજા કરી લઉં, ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા છે. થોડી વાર હૃદયથી મહારાજની મૂર્તિને સંભાળી લઈએ. હું ઘણી વાર કથામાં વાત કરું છું, ઘણી વાર ભગવાન સ્વામિનારાયણે શું કાર્ય કર્યું છે. આપણી મોટામાં મોટી ભૂલ ક્યાં થાય છે? આપણે ધર્મને પકડીએ છીએ ને ત્યારે ભક્તિનું આપણે જ ખંડન કરી નાખીએ છીએ. જ્ઞાન અને વૈરાગ્યનો છેદ ઉડાડી નાખીએ છીએ. એટલી હદ સુધી ઉડાડીએ છીએ કે એકલો ધર્મ નમાલો અને નપુંસક બની જાય, આપણું કલ્યાણ ન કરી શકે. કલ્યાણના સાધનોમાં બધી જગ્યાએ આપણે આ ભૂલ કરીએ છીએ. કથા વાર્તાની વાત આવે એટલે ધ્યાનને આપણે ગોળી મારી દઈએ. આવું થાય છે દાદા ઘણીવાર. કથા વાર્તાનો મહિમા આપણે બહુ કથામાં સાંભળ્યો હોય, પછી ક્યારે ધ્યાન કરવાની આપણને જાગૃતિ જ નથી આવતી. આપણા શરીરમાં તમે જાણો છો હિમોગ્લોબિન પણ જરૂરી છે, વિટામિન D3 પણ જરૂરી છે, વિટામિન C પણ જરૂરી છે, કેલ્શિયમ પણ જરૂરી છે, રેડ સેલ બ્લડ સેલ બરાબર એનું પણ બેલેન્સ જરૂરી છે. આપણા નાના એવા શરીરને જીવંત રાખવા માટે અનેક તત્વો અમુક પ્રમાણમાં જરૂરી છે. જો 0 થઈ ગયા, હિમોગ્લોબિન 0 થાય ચાલે, સુગર 0 થઈ જાય તો જીવે, રેડ સેલ હાઉસ શરીરમાંથી નીકળી જ જાય, 0 થઈ જાય તો જીવે. આસિદ ભગત, તમે સમજી શકો છો સાયન્સ ઓફ હ્યુમન બોડી. બસ એવી જ રીતે સાયન્સ ઓફ સત્સંગ એટલું જ છે કે આપણા જીવનમાં એક અંગ મુખ્ય હોવું જોઈએ. કોઈને કથા વાર્તાનું અંગ હોય, કોઈને કીર્તનનું અંગ હોય, પોતાના અંગમાં રહીને એ ભક્તિ કરે તો જલ્દી આગળ જાય, એ પણ જરૂરી છે. પોતે અંગ કેળવવું જોઈએ, પોતાના અંગને ઓળખવું જોઈએ, એ અંગમાં વારંવાર એને પ્રગતિ કરવી જોઈએ. પણ એનો અર્થ એવો ન થાય કે બીજા અંગવાળા ભક્તો ખોટા છે. એનો અર્થ એવો ન થાય કે આ એક જ અંગ કલ્યાણને કરનારું છે, બીજા અંગ જોશે જ નહીં. બીજા અંગનો પણ થોડો થોડો અભ્યાસ રાખવો જરૂરી છે. હરિચરિત્રામૃત સાગરમાં સૌથી વધારેમાં વધારે શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન છે. મહારાજના સમયના સંતો પણ વધારેમાં વધારે ધ્યાનના અંગવાળા હતા. પછી મહારાજની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામીએ આ સત્સંગમાં સંતોને સેવામાં પ્રવૃત્ત કર્યા, એવા સેવામાં લગાડ્યા. સાધુઓને કહ્યું, ખૂણામાં બેસીને રહેશો, તમારું એકલાનું કલ્યાણ થશે, સત્સંગમાં વિચરણ કરશો તો તમારા દર્શનથી, તમારી વાતોથી, તમારી વાણીથી, તમારા ઉપદેશથી અનેક જીવોનું કલ્યાણ થશે. મહારાજ એના માટે પધાર્યા છે. એક એક સાધુઓ ગામડે ગયા, એક એક સાધુની પાછળ હજારો જીવોના કલ્યાણ થયા. માટે આવો 5 મિનિટ ધ્યાનનો અભ્યાસ કરીએ. કથામાંથી
કંઈક ઉપદેશ, લેસન ઓફ લાઈફ એ પણ આપણે શીખવાનું છે. તો મહારાજના કંઈક સારા ચરિત્ર હોય એને યાદ રાખવાના છે, એનું ચિંતન કરવાનું છે. સૂતા સૂતા પથારીમાં મહારાજની દિવ્ય લીલાને સંભાળીએ અને તમે એકાદવારી ચરિત્ર સંભાળતા સંભાળતા સૂઈ જશો અને સ્વપ્નમાં મહારાજની દિવ્ય ચરિત્ર આવશે, મહારાજના એવા દિવ્ય દર્શન સ્વપ્નમાં થશે, તમે કલ્પના નહીં કરી હોય એવા દિવ્ય સુખ તમને અનુભવમાં આવશે. મહારાજની મૂર્તિનું ચિંતન કરતા કરતા મહારાજ પોઢ્યા છે, કમળથી પણ કોમળ પ્રભુના ચરણારવિંદ છે, એટલી મનોહર મૂર્તિ છે. ચરણારવિંદથી માંડી મુખારવિંદ સુધીની મૂર્તિના એક એક અંગ એનું ચિંતન કરતા કરતા ધ્યાન કરતા કરતા મહારાજ પોઢી જાય. મહારાજને પોઢાડી પછી આપણે સૂતા હોઈએ, મૂર્તિને સંભાળીને મૂર્તિના અંગ પ્રત્યેનું ચિંતન કરતા કરતા અને જે ઊંઘ આવે છે એ ઊંઘ નથી, એ સમાધિ છે. એ નિદ્રા નથી, પણ એ ઊંઘવાની ક્રિયા આપણા કલ્યાણનું સાધન બની જાય છે. ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ. આપણા નંદ સંતોના હજારો નહીં, બધા સંતોના ભેગા કરવામાં આવે ને લાખોની સંખ્યામાં કીર્તનો છે. પ્રેમાનંદ સ્વામી એકલાના 25,000 કરતાં વધારે કીર્તનો છે. પછી નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, કેટલા બધા સંતો છે. પણ નંદ સંતોના કીર્તનોમાં વધારેમાં વધારે એક જ ભાવ છે, મહારાજની મૂર્તિનું ચિંતન. હે ઓરા આવો શ્યામ સનેહી, સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા, જીવ માહી પ્રોવાલા. પ્રેમાનંદ સ્વામીના શબ્દો. જતન કરીને જીવન મારા, જીવ માહી પ્રોવાલા. પ્રેમાનંદ સ્વામીએ કેવું લખ્યું આ શબ્દો આપણે સાંભળીએ ને, પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં કેટલો પ્રેમ સાગર ભરેલો હશે દેખાય આવે. એ પ્રેમની મૂર્તિ હતી, પ્રેમની પૂતળી હતી એમ કહી શકાય. ગુરુજી કહે છે ને, સહજાનંદ રૂપી સાગરમાં પ્રેમાનંદ સ્વામી માછલું બનીને જીવતા હતા, અખંડ ભગવાનની મૂર્તિમાં તરબતર બનીને જીવતા હતા. પ્રેમાનંદ સ્વામીનો એક પ્રસંગ નથી સ્વામી કોઈને ઉપદેશ આપ્યો હોય. દાદા, પ્રેમાનંદ સ્વામીએ કોઈને ઉપદેશ આપ્યો હોય આવો એક આખી જિંદગીનો પ્રસંગ નથી. કોઈક સાહિત્યકારે એમ લખ્યું છે, કમળની પાંખડી હોય ને એના કરતાં પણ પ્રેમાનંદ સ્વામીનું જીવન વધારે કોમળ અને નાજુક હશે એવું સ્વામીની જીવન કૃતિ ઉપરથી દેખાય છે. બોલો, અને 100% વાત સાચી. આ શબ્દો તો જુઓ સ્વામીના. ભગવાન શ્રીહરિએ એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની અખંડ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર જેમને હતો, અને પ્રેમાનંદ સ્વામી કેવા પદો લખ્યા છે. ક્યારેક આપણે પણ સવારે પૂજા કરતા હોઈએ અથવા માનસી પૂજા કરતા હોઈએ મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરીએ. ઘણા સમયથી હરિભક્તો વાતો કરે છે, એકાદ શનિવારે આપણે પણ મંદિરમાં થોડો અભ્યાસ રાખવો છે. અમે હમણાં ઋષિકેશમાં હતા, ત્યાં વધારેમાં વધારે યોગ અને મેડિટેશન ચાલે છે. ગુરુજીની આજ્ઞાથી ત્યાં અમે સંતો હતા, થોડા દિવસ રોજ સવારે યોગા કરતા હતા, ધૂન થાય, ધ્યાન થાય. ગુરુજીને પણ ખૂબ ઈચ્છાને આગ્રહ છે કે આપણા હરિભક્તોમાં યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, આ બધું આવવું જોઈએ. એનાથી ખાલી મનને લાભ નથી, તન અને મન આ બંનેનું સારામાં સારું હિલિંગ, યોગા ઇઝ ધ હિલિંગ ફોર બોડી એન્ડ માઇન્ડ, બંનેનું સારું છે. ભગવાનની મૂર્તિમાં જોડાવું એનું જ નામ યોગ. યોગ એટલે જોડાણ, યોગ એટલે મિલન, ભગવાન સાથે મનને જોડવું એનું નામ યોગ. સાગરની વાત શું છે, ભગવાનની મૂર્તિને સંભાળવી એ સાચું અને શાશ્વત સુખ છે. ટુ રિમેમ્બર ગોડ ઇઝ પરમેનન્ટ એન્ડ પ્યોર હેપીનેસ. જગતને તમે યાદ કરો છો તો તમને થોડીવાર એન્જોયમેન્ટ લાગે છે,
થોડી વાર તમને રિલેક્સેશન જેવું લાગે છે, હેપીનેસ એક્સપિરિયન્સ થાય છે, પણ ધેટ ઇઝ ટેમ્પરરી. એમાં સુખ જેવું થોડું છે અને દુઃખનો દરિયો ભર્યો છે. તમે જોઈ શકો છો, તમે તમારા અનુભવ ઉપર અનુભવી શકો છો. અભ્યાસ કરીએ આપણા મનને, આપણા આત્માને ભગવાન સાથે જોડવા માટે. પ્રેમાનંદ સ્વામીના શબ્દ હોય, એ જુગલ ચરણમાં કહું મનોહર ચિહ્ન તેના નામવાલા, શુદ્ધ મને કરી સંભારતા નાશ પામે કામવાલા, નાશ પામે કામવાલા, નાશ પામે કામવાલા. કામ, ક્રોધ, લોભ એવા ખતરનાક અંતઃશત્રુઓ છે, આખી દુનિયા ડૂબી ગઈ છે એમાં, પણ ભગવાન શ્રીહરિના ચરણારવિંદ એને સંભાળતાની સાથે પ્રેમાનંદ સ્વામીએ મોહર છાપ મારી દીધી કે આ ચરણારવિંદનું ધ્યાન કરતાની સાથે જ કામ, ક્રોધ, લોભ જેવા બધા શત્રુઓ તો નાશ પામી જાય. તમે ગમે તે નંદ સંતોના પદો, નિષ્કુળાનંદ સ્વામીના પદો તમે જુઓ, એ હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે. નિષ્કુળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, પણ દરેક સંતો મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, જેમ પક્ષી ચારો ચરીને પાછું માળામાં આવે છે, એમ તમે, આપણે બધા, પ્રશ્ન પૂછે છે મહારાજ, તમે કથા અને કીર્તન રૂપી ચારો કરીને મૂર્તિ રૂપી માળામાં આવો છો કે નથી આવતા? જવાબ બધાએ આપવાનો છે. એક ટકો જવાબ યશમાં આવશે આસિદ ભગત. વાહ વાહ કરીને કથામાંથી ઉભા થઈએ છીએ, વાહ વાહ નહીં, વાસ્તવિકતામાં કથા ઉતારવી પડશે. પહેલો પ્રશ્ન તો હજી સમજી શકાય એવો છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, પ્રથમનું વચનામૃત 32મું. મહારાજ એમ કહે છે, જેવી રીતે ધણિયાટું ઢોર ગમે ત્યાં જાય સાંજે ખીલે આવે છે, એમ તમે સેવા, સત્સંગ, કથા, વાર્તા આ બધું કરીને મૂર્તિરૂપી ખીલે આવો છો કે રેઢિયાર ઢોરની જેમ, રખડું ઢોરની જેમ ગમે ત્યાં રખડ્યા કરો છો? આવી વેધક વાત, માર્મિક વાત શ્રીજી મહારાજે સંતોને કરી છે. મહારાજની આ વાત જોતા આપણે બધા ધણિયાતા ઢોર જેવા નહીં, આપણું મન તો હજી રેઢિયાર ઢોર જેવું જ હોય એવું લાગે છે. થોડો અભ્યાસ કરીએ, દિવસમાં 5 માનસી પૂજા કરીએ જ, કદાચ ન થઈ શકે તો જમતી વખતે જેટલી વાર જમીએ એટલી વાર માનસી પૂજા તો કરીએ જ, એટલી પણ ન થઈ શકે સવારે પૂજામાં અને રાત્રે સૂતી વખતે શાંતિથી મનને એક બાદ એકદમ મૂર્તિમાં પરોવીને માનસી પૂજા કરીએ. જો સાંભળો, મહારાજની મૂર્તિનું હવે વર્ણન છે, 2 મિનિટ આપણે ચિત્તની વૃત્તિ સ્થિર કરીએ. દિવાળીના દિવસોમાં મૂળચંદભાઈએ ભગવાન શ્રીહરિને અપાર ફૂલના હાર પહેરાવ્યા, ભુજા ઉપર ફૂલોના બાજુ બંધ બાંધ્યા, રમણીય ફૂલના ગુચ્છ કાન ઉપર ધરાવ્યા, સુંદર રીતે બનાવેલી ફૂલની ટોપી શ્રીહરિને મસ્તકે ધરાવી, તે ટોપીને બંને કોરે તોરા લટકી રહ્યા હતા, તેથી રાજાધિરાજ શ્રીહરિ અતિ શોભતા હતા. ભાલમાં કુંકુમનો ચાંદલો કર્યો હતો, પૂર્ણચંદ્ર જેવું મુખ હતું. જ્યારે ફૂલની પછેડી ઓઢાડી ત્યારે શ્રીહરિ મુખથી મરક મરક હસતા હતા, પછી અતિ પ્રેમથી કપૂરની આરતી પ્રગટાવી, જમણા ચરણથી લઈને 5 વાર પ્રભુની આરતી ઉતારી, ઘેરા લાલ રંગની ઝરિયાની ઘણી કિંમતી શાલ પ્રભુને ઓઢાડી, મોતીના હાર લાવીને છાતી ઉપર પહેરાવ્યા. પીછે ચંદન ચરચે ચરણા, પીછે ચંદન ચરચે ચરણા, ઉર્મેલીને આનંદ ભરના. ભગવાનના ચરણારવિંદમાં ચંદનની ચર્ચા કરી,
અને બંને ચરણારવિંદને પોતાની છાતી ઉપર લીધા. કર જુગ જોરી સ્તુતિ કીને, મૂર્તિ મે એક મન કરી લીને. બંને હાથ જોડી પ્રભુની સ્તુતિ કરી, પોતાના મનને મૂર્તિમાં એક રસ કરી દીધું, જોડી દીધું. સ્તુતિ કરે છે, હે પ્રભુ, મને પોતાનો દાસ જાણી આ ચરણોની સમીપે નિવાસ આપજો, તમારી સાથે રાખજો. આ પ્રમાણે મૂળચંદ શેઠ સ્તુતિ કરીને પછી પ્રેમથી સંતોની પૂજા કરવા લાગ્યા. કેસરયુક્ત ચંદન ચર્ચીને ફૂલોના હાર પહેરાવ્યા અને સહુને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. સંતો વર્ણીને સંન્યાસી જે હતા તે સહુની પૂજા કરી, પાર્ષદોને દરબારોની પૂજા કરી. તેમણે અત્યંત અલૌકિક લાભ લીધો. જ્યારે બધાની પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ સૌને ભોજન પીરસવા લાગ્યા. આવી દિવ્ય પૂજા થઈ છે, સંતો ફૂલના હાર પહેરીને બેઠા છે, પંગતમાં ચારે બાજુ ધૂપ અને દીપ પ્રગટાવેલા છે, સુંદર મજાનો સુગંધ ફેલાયેલો છે, મનોહર મંડપ છે, કેળના સ્તંભ રોપાયા છે, સુમધુર સંગીત વાગી રહ્યું છે. અને આવી સુંદર મજાની મંડાવલીને વિશે સંતો બિરાજમાન છે. સંતોની પંક્તિ છે, બીજી બાજુ પાર્ષદોની પંક્તિ છે, મોટા સદગુરુનો આમ અનેક પ્રકારના ખંડ પાડ્યા છે. અને ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને પીરસવા માટે નીકળ્યા છે. પંગતમાં બધું ભોજન પીરસાઈ ગયું ત્યારે શ્રીહરિએ જમવાની આજ્ઞા કરી. સંતોને દરબારો બધા જમવા લાગ્યા ત્યારે શ્રીહરિ ફરીને વગર માગે પીરસવા લાગ્યા. જેને જેટલી જમવાની ઈચ્છા હોય તે પ્રમાણે શ્રીહરિ પીરસતા હતા. સહુ જમી રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસતા રહ્યા. બધા હરિભક્તો પંગતના અને પીરસનારા શ્રીહરિના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને સહુ આનંદ પામ્યા. સંતોને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે પ્યારા શ્રીહરિએ તરત જ હાથ અને પગ ધોયા. પછી શ્રીહરિ આવીને પોતાના સિંહાસન ઉપર બેઠા. હરિભક્તો પણ હરખાતા હરખાતા પાસે આવીને બેઠા. જોયું, હરખાતા હરખાતા હરિભક્તો શ્રીહરિની પાસે બેઠા. બધા સંતો જમીને આવ્યા પછી બે ઘડી સુધી શ્રીહરિની પાસે બેઠા. શ્રીહરિએ ઘડીભર વિરામ કર્યો ત્યારે સંતો સમુદ્ર કિનારે નાહવા માટે ગયા. અને જ્યાં શ્રીહરિ પ્રેમથી નાહ્યા હતા ત્યાં શ્રીહરિને સંભાળી સંતોએ સ્નાન કર્યું. સંતો નાહીને આવ્યા ત્યારે શ્રીહરિએ સભા કરી. જ્યારે છ ઘડી દિવસ રહ્યો હતો ત્યારે બધા સંતો આવીને સભામાં બેઠા. પૂર્વાસી બધા લોકો આવીને બેઠા, બીજા હરિભક્તો આવીને આગળ બેઠા, અને પૂરના પતિ નવાબ સાહેબ પણ સભામાં આવ્યા. નવાબે સંતો અને હરિભક્તોની સામે જોયું અને નવાબ બોલ્યા. થોડી ઉતાવળથી વાત એટલા માટે વાંચી, મારે આ વાત તમને ખાસ સંભળાવી છે. થોડું બહુ વોલ્યુમ અપ કા સેટ કરજો, ઓછું સંભળાય છે, કા મોનિટર અપ કરી દેજો. નવાબ હવે જે વાત કરે છે, મહારાજના દર્શન કર્યા છે, સભાના દર્શન કર્યા છે, પોતે મુસ્લિમ છે, એ માણસ પોતાના અનુભવમાં જે આવે એનાથી જુદી કોઈ વાત કરવા માંગશે નહીં. આગળ પણ એણે એટલી સરસ મજાની વાત કરી હતી. માંગરોળના મુસ્લિમ નવાબ વજરુદ્દીન, ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું એ હતું. ભગવાન શ્રીહરિના યોગમાં જે અંગ્રેજો આવ્યા, મહારાજના યોગમાં જે મુસ્લિમ નવાબો આવ્યા, મહારાજના યોગમાં પારસી લોકો આવ્યા, મહારાજના યોગમાં જે કોઈ આવ્યા છે, કાઠી આવ્યા, કોળી આવ્યા, કણબી આવ્યા, વાઘરી આવ્યા, બરાબર. પણ દરેકના જીવનને ભગવાન શ્રીએ દિવ્ય બનાવી દીધું. મુસ્લિમ નવાબ હાથ જોડીને કહે છે, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક, આ ત્રણેય લોકમાં આવી સભા મને ક્યાંય દેખાતી નથી. ધન્ય છે જ્યાં ભગવાન બિરાજમાન છે, ભગવાનને ધારનારા સંતો અને ભક્તો બિરાજમાન છે, એવી સભા ત્રિલોકીમાં ક્યાં હોઈ શકે, ત્રણેય લોકમાં ક્યાંય દેખાતી નથી. કારણ કે શ્રોત્ર નેત્ર ચેત કરી એકતાના, શ્રોત્ર નેત્ર ચેત કરી એકતાના, મૂર્તિ બેન નહીં દેખત આના, મૂર્તિ બેન નહીં દેખત આના, મનુષ્ય દેવ કે ગુણ નહીં એહા,
હમને દેખ લીને સબ તે હા। નવાબ કહે છે, હે મહારાજ, આ કેવી સભા છે! આ સંતોને ભક્તોના જીવન હું જોઈ શકું છું। શ્રોત્ર, નેત્ર અને ચિત્તને એકાગ્ર કરીને આપની મૂર્તિ વિના બીજું કશું વિચારતા જ નથી, બીજી કોઈ વસ્તુ જોવાની ઈચ્છા જ થતી નથી। આવા સદગુણ માનવોમાં કે દેવોમાં પણ ન હોય એવું મેં જોઈ લીધું છે। આવા સદગુણો તો મનુષ્યોમાં તો ન જોવા મળે, પરંતુ દેવતાઓમાં પણ આવા સદગુણો જોવા ન મળે। મનુષ્ય દેવ કે ગુણ નહીં એ હા। માણસમાં કે દેવતાઓમાં આવા સદગુણો જોવા મળતા, એવા સદગુણો આ સંતોમાં ભક્તોમાં મને દેખાઈ રહ્યા છે। એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, આ સભામાં આપણ સહુના, તમે બધા ભક્તો રોજ કથા સાંભળો છો। જે કોઈ ભક્તો કથા સાંભળે છે એ બધા ભક્તોના અનુભવો છે। તમારા ઘરમાં સભા ભગવાનની શરૂ થઈ ત્યાર પછી તમારા ઘરના લોકોના જીવન, એના પ્રત્યેનો તમારો પ્રેમ ભાવ કેટલો દિવ્ય બની ગયો। નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં સુધી લખ્યું, આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જ્યાં, ઉગ્યા કોટે ઇન્દુ છે, કરોડ કરોડ ચંદ્રનું તેજ અને કરોડ કરોડ સૂર્યનું તેજ એક એક મુક્તના શરીરમાંથી નીકળતું હતું। આવા એક એક મુક્તો શોભતા હતા। આવી શોભા, આવી દિવ્યતા એ મહારાજની સભામાં હતી। અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, વચનામૃતના થોડા શબ્દો આપણે સાંભળીએ। એક મુસ્લિમ નવાબને આવો અનુભવ થયો। આજે પણ એવા કેટલા સત્સંગના દાખલા છે, કોઈ બિન સત્સંગી જીવ પ્રથમવાર સંતો ભક્તો સાથે આવે, થોડા દિવસ રહે, એના હૃદયનો જે અનુભવ હોય ને સાંભળીએ ને, ત્યારે એમ થાય કે આજે પણ કેટલા સારા બુદ્ધિશાળી માણસો એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણને ત્યાં જેવી સત્સંગ સભાઓ થાય છે ને એવી મેં દુનિયામાં ક્યાંય જોઈ નથી। વચનામૃત છે ગઢપુર અંત્યનું બીજું, મહારાજ એમ કહે છે આ વચનામૃતમાં, શા માટે જે જેવી શ્વેતદીપમાં સભા છે, જેવી ગોલોક કે વૈકુંઠની સભા છે, જેવી બદ્રિકાશ્રમની સભા છે, તેથી પણ આ શબ્દ ભગવાન સ્વામિનારાયણના છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું। ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વચનો સાંભળજો બધા ભક્તો, મારે આ તમને સમજાવવું છે। શ્રીજી મહારાજ બોલ્યા છે, મુસ્લિમ નવાબે અનુભવ કર્યો છે, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ લીધી છે, અનેક સંતો ભક્તો દેશના વિદેશના મહાનુભાવોએ આ અનુભવ કર્યો છે। તમે રોજ આ કથા વાર્તા સાંભળો છો ને, આ કથાનું ફળ છે જ્યાં ભગવાનની કથા હોય ને। વ્રજરમણ કથા ચ યત્ર યત્ર પ્રથિત ગુણાશ્ચ ભવેયુરીશ સંતઃ। ભગવાનની કથા જ્યાં હોય છે ત્યાં ભગવાનનો પ્રગટ નિવાસ હોય છે, જ્યાં ભગવાન હોય છે, સાંભળો આ ફરીવાર વાંચું છું, જેવી શ્વેતદીપમાં સભા છે અને જેવી ગોલોક અને વૈકુંઠલોકને વિશે સભા છે અને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું। એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે। કોના સોગંધ ખાધા મહારાજે? સાધુના, ભગવાન શ્રીહરિને પ્રાણ કરતા પણ વિશેષ જે પ્યારા છે એવા સાધુ, બધા 500 પરમંશના સોગંધ ખાધા, સમ ખાધાને બોલ્યા કે અમે આ સભાને શ્વેતદીપની, ગોલોકની, વૈકુંઠની એના કરતા પણ વિશેષ જાણીએ છીએ। આ સભામાં એક એક સંત ભક્ત તેજસ્વી બેઠા છે, અનંત કોટી સૂર્યચંદ્ર સરખો પ્રકાશ એક એક હરિભક્તોના જીવનમાં દેખાય છે। પૂજ્યપાદ ગુરુજી જ્યારે આવે
ત્યારે એમનો આ શબ્દ આપણે સાંભળીએ છીએ, આ સભા તો અક્ષરધામની સભા છે. આ સભા અત્યારે અક્ષરધામની સભા, એનો અર્થ શું? ભગવાન શ્રીહરિને પ્રત્યક્ષ નિહાળે છે. મોટા પુરુષ દિવ્ય દ્રષ્ટિવાળા છે, મોટા પુરુષની દ્રષ્ટિમાં એ દિવ્યતાનો અનુભવ થાય છે. શ્રીજી મહારાજ હજી આગળ બોલે છે, તે સમ સોગંધ શા માટે ખાવા પડે છે, જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખ્યામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. તમારા ઘરમાં ભગવાન શ્રીહરિની સવાર સાંજ પૂજા સેવા થતી હોય, ભગવાનને પ્રગટ માનીને ભજતા હો અને ત્યાર પછી ધર્મનિયમ પાળતા હો અને ત્યાર પછી તમે આવી સભા કરશો ને, તમારું ઘર અક્ષરધામ બની જશે, તમારું ઘર ગોલોક અને વૈકુંઠ કરતાં અધિક બની જશે. કારણ કે તમારા ઘરમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. જ્યાં મહારાજ છે ત્યાં અક્ષરધામ છે. અક્ષરધામ તો ગોલોક અને વૈકુંઠ કરતાં અનંત ગણું શ્રેષ્ઠ છે. તમારું ઘર અક્ષરધામ બની જશે તો વિચારો તમારું સુખ કેટલું બનશે. અક્ષરધામના મુક્ત જેવું તમારું સુખ બનશે. તો આપણે કલ્પના કરીએ, ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આ કળિયુગમાં કેટલું મોટું છે. આવા સર્વોપરી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. હજી સાંભળજો, એક એક શબ્દ સાંભળવા જેવા છે. આપણા અનંત શાસ્ત્રોમાં જે લખ્યું છે એ અનુભવ મુસ્લિમ નવાબને થયો છે. એ કહે છે, મહારાજ આ સભામાં નેત્રથી શ્રોત્રથી ચિત્તે કરીને પણ કોઈ બીજું ચિંતન કરતા નથી એવું દેખાય છે મને. શ્રીજી મહારાજ વડતાલમાં સભા ભરીને બેઠા હતા. એ સભામાં ચાર પાટીદારો ત્યાંથી નીકળ્યા, સત્સંગી નહોતા. આખી આવડી મોટી સભા જોઈ અવાક બની ગયા, સ્તબ્ધ બની ગયા. આટલા બધા માણસો બેઠા છે, અવાજ નથી, ઘોંઘાટ નથી, ડિસિપ્લિન, પિન ડ્રોપ સાયલેન્સ, આટલા બધા માણસો છે. કારણ શું ખબર પડી? આ વચ્ચે બેઠા ને ઊંચા સિંહાસન ઉપર એ સ્વામિનારાયણ પોતે છે, એ ભગવાન છે, આ બધા એના આશ્રિતો છે. ઘણી વાર સાંભળેલું મહારાજ વિશે. ચારે ચાર પાટીદારોને એટલું બધું કુતૂહલ થયું, મહારાજ પાસે આવ્યા, અનેક પ્રકારના સંકલ્પ કર્યા હતા. મહારાજ એમના સંકલ્પ પૂરા કર્યા, પછી તો આશ્રિત થયા અને હાથ જોડીને એમણે સ્તુતિ કરી. મહારાજ સૂર્યમુખી જેમ સૂર્યની સન્મુખ રહે છે, એમ આટલા બધા નરનારી મહારાજ તમારી સામે એક નજરે બેઠા છે ને, એ જ તમારું ભગવાન પણ પુરવાર કરે છે. મહાત્મા ગાંધીએ નોંધ લીધી, મહાત્મા ગાંધીનું આ કોટેશન અતિ પ્રસિદ્ધ છે કે અંગ્રેજો સત્તાએ કરીને ને શસ્ત્રે કરીને જે ક્રાંતિ ન લાવી શક્યા, એક ક્રાંતિ શસ્ત્ર વિના ભગવાન સ્વામિનારાયણ સમાજમાં સ્થાપી દીધી, સહજ રીતે સ્થાપી દીધી. શસ્ત્રોથી જે કામ ન કરી શક્યા, સત્તાથી જે કામ ન કરી શક્યા, એ કામ ભગવાન સ્વામિનારાયણ સહજ રીતે કર્યું, ચપટી વગાડીને કર્યું. એ તો મહારાજનું સર્વોપરીપણું છે. પણ એ ક્યારે થાય? જ્યારે પુરુષોત્તમ નારાયણનો સંબંધ જાગે ને ત્યારે થાય. મને પોતાને આશ્ચર્ય થાય છે, આટલા નાના બાળકો કથામાં રોજ બેસે, કથા સાંભળે, મંતવ્ય લખે. એક સમયમાં અમેરિકામાં લોકો કથા સાંભળે ને એ જ આશ્ચર્ય હતું. લોકોને કથા સાંભળવામાં રસ નહોતો, પણ પૂજ્યપાદ ગુરુજીની દિવ્ય પ્રેરણા, એમના આશીર્વાદનું ફળ, સંતોનો દાખલો, તમારા જેવા હરિભક્તો દૂર સુદૂર રહ્યા છે, આઠ આઠ દસ દસ બાર બાર કલાક જોબ કરીને થાકી ગયા હોય છે, અડધો કલાક કથા સાંભળવી એના માટે અઘરું હોય છે, એની જગ્યાએ રોજ કથા સાંભળે. અમારા સાઉથ ઇન્ડિયન વિનયજી દેખીએ, ગુજરાતી સમજ બી નહીં લેતે, પ્રતિદિન દોનો સમય કી દોનો વક્ત કી કથા સુન લેતે હૈ, ઘર પર ભી કથા સુનતે હૈ. મેરા માનના હૈ ભગવાન કી કથા જહાં હોતી હૈ વહાં ભગવાન પ્રગટ હોતે હૈ, જહાં ભગવાન હોતે હૈ વહાં સભી કો આનંદ શાંતિ કા અનુભવ હોતા હૈ, ઓર શાંતિ મહેસૂસ હોતી હૈ વહાં આદમી અપને આપ ચલા આતા હૈ. સહી વાત હે ને? મુસ્લિમ નવાબ કહે છે,
દેવતાઓમાં પણ આવા સદગુણ જોવા નથી મળતા, એવા સદગુણો તમારી કથા સાંભળનારા આ સંતો, આ ભક્તો, આ બાળકો, આ વડીલોમાં દેખાય છે લો. અરે હું જ્યારે આવીને અહીં બેસું છું ત્યારે મારું દિલ કંઈક ઓર થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. દુનિયાદારીના જેટલા સુખ છે તે બધા મને આતશબાજીના જેવા ખેલ લાગે છે. દુનિયાભરના સુખ મેં જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, પણ આ સભામાં આવીને બેસું છું ને મારું હૃદય પણ કંઈક દિવ્ય બની જાય છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, એક ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી હોય, એના ઉપર એક સાધુ ભગવાનની વાતો કરતા હોય, ત્યાં ગમે તેવો પાપી આવીને બેસે ને તો ઘડી બે ઘડી એનું અંતઃકરણ પણ કંઈક ઓર જ બની જાય. અરે આવા તો અનેક અનુભવો અનેક શાસ્ત્રોમાં લખાયા છે, નોંધાયા છે. માટે બસ જ્યાં મહારાજ છે ત્યાં સુખ છે, શાંતિ છે, સમૃદ્ધિ છે, યશ છે, વિજય છે, નીતિ છે, ધર્મ છે. ભગવાન વિના કશું શક્ય નથી. માટે આપણે મહારાજને સંભાળીએ, ભગવાનને સાથે રાખીએ, સુવા જઈએ તો મહારાજને પોઢાડીએ, આપણા ઘરમાં આવીએ તો મહારાજ મારા ઘરમાં પ્રગટ છે, ભગવાનની આરતી પ્રગટ માનીને કરીએ, સેવા પ્રગટ માનીને કરીએ, તો આ બધું દે અનુભવમાં આવશે. અને જેને ભગવાનની માયા કહેવાય છે તે સભામાં તો આવતી જ નથી. આ સભામાં માયાનો કોઈ પ્રભાવ વ્યાપતો જ નથી. તે બધાનું મૂળ કારણ આપ અહીં બિરાજો છો એ દેખાય છે. ગુણાતાનંદ સ્વામી બોલ્યા, ચાર જગ્યાએ માયા નથી. એક અક્ષરધામમાં, બીજી શ્વેતદ્વીપમાં, ત્રીજી બદ્રિકાશ્રમમાં, અને આ લોકમાં જ્યાં એકાંતિક મોટા સત્પુરુષો કથા વાર્તા કરે છે ને ત્યાં માયા નથી. અમે હમણાં એક સારા સત્સંગી ભક્તના ઘરે ગયા. એક ઘરના હરિભક્ત સાથે બેઠા હતા. એમણે કહ્યું કે સ્વામી, દીકરાને એક પણ પ્રકારનો રાગ હોય એવું દેખાતું નથી, કોઈ શોખ હોય એવું દેખાતું નથી, કોઈ ક્યારે સાધન માટેની ડિમાન્ડ નહીં, કોઈ વસ્તુ માટેની ડિમાન્ડ નહીં. છોકરાનું જીવન ઋષિમુનિ જેવું છે. એના પિતા છોકરા વિશે આવી વાત કરતા હતા ત્યારે આપણને એમ થાય, ધન્ય છે એ પિતાને, ધન્ય છે દીકરાને, કે પિતાને એમ લાગે છે મારો દીકરો ઋષિમુનિ જેવો છે. ક્યારેય પણ એ સારા કપડાની ઈચ્છા ન રાખે, સારી વસ્તુની ઈચ્છા ન રાખે, પણ આવા દીકરાઓ કોને મળે? બાકી તો દીપડાઓ હોય. જેને ભગવાન ઓળખાઈ જાય ને, જેને ભગવાનમાં હેત થઈ જાય ને, એને પછી આ દુનિયાની ઈચ્છાઓ રહેતી નથી. ભણવામાં અતિ સ્માર્ટ છે, પાછો અતિ હોશિયાર છે, એ અને એ પ્લસ જ આવે છે ને. સંસારના રાગ ઓછા થાય ત્યારે ભણવામાં પછી બુદ્ધુ થાય એવું નથી, ભણવામાં ઉલટાનો તેજસ્વી થશે. હું કહેવા એ માગું છું, ભગવાનની કથા આવે ત્યાં ભગવાન આવે, ભગવાન આવે ત્યાંથી માયાનો પ્રભાવ ટળે. માયાજન્ય દોષ, કામ ક્રોધાદિ કે ત્યાંથી જતા રહે. માયાજન્ય દોષ, રાગ દ્વેષ, ઝઘડો, મારું તારું, હું તું, આ બધું નીકળી જાય ત્યાંથી. માયાનું કાર્ય જયું ગયું એટલે ત્યાં શાંતિ, સંતોષ, સુખ, આનંદ, આ બધા ગુણો આવે છે. તેના સિવાય સભાનો આવો પ્રતાપ હોઈ ન શકે, કારણ કે તમે બેઠા છો એટલે આવું દેખાય છે એવું મને લાગે છે. પરંતુ જેને માયારૂપી આવરણનો અંધાપો હોય તેને પ્રભુ આ પ્રતાપ દેખાતો નથી. મુસ્લિમ નવાબ વજરુદ્દીન સાહેબે દિવાળીના દિવસે માંગરોળમાં આવી રીતે ભગવાન શ્રીને વાત કરી, પ્રભુ આ તમે જ્યાં બેઠા છો, જ્યાં તમારી કથા છે, જ્યાં તમારા પવિત્ર સંતો છે, ત્યાં આવું દિવ્ય વાતાવરણ છે. ફરીવાર રિપીટ કરીશ થોડું, તમે બધા યશ કે નો કરજો. જ્યાં ભગવાનની કથા વાર્તા, સંતોને ભક્તો છે, ત્યાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક કરતા પણ વિશેષ આનંદ છે. એટલે કે અક્ષરધામ જેવી એ સભા છે. ત્યાં બેઠેલા જીવોને આંખ દ્વારા, કાન દ્વારા કે ચિત્ત દ્વારા બીજો સંકલ્પ સુધા પણ નથી થતો. ત્રીજી વાત, આવા ઊંચા સદગુણો મનુષ્યોમાં તો નહીં, દેવતામાં પણ દેખાતા નથી. ચોથી વાત, આવી સભામાં કોઈ પાપી સરખો જીવ આવીને બેસે ને એનું હૃદય પણ શુદ્ધ થઈ જાય. પાંચમી વાત, આવી સભા જ્યાં હોય, કથા વાર્તા હોય, ત્યાં માયાનો પ્રભાવ નથી હોતો. માયાજન્ય દોષો, કામ ક્રોધાદિક, મારું તારું, ક્લેશ કંકાસ, આ બધું ત્યાં નથી રહેતું. આમ જ્યારે વાત કરી ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા,
હવે મહારાજની વાત પણ ધ્યાનથી સાંભળજો. જેનું દિલ સાફ હોય ને તેને એવો પ્રતાપ અનુભવાય છે. નવાબ, તમે સરસ વાત કરી, પણ આ તો જેનું નેક દિલ હોય, પવિત્ર હૃદય હોય એને દેખાય છે, બધાને આ વસ્તુ દેખાવી નથી. બીજા બધાને તે પ્રતાપ દેખાતો નથી, મન સ્વચ્છ હોય તો પ્રતાપ દેખાય, અને પ્રયત્ન કર્યા વિના દિલ સાફ થતું નથી. પ્રયત્ન કરે તો દિલ સાફ થાય, દિલ સાફ થાય તો આ બધું દેખાય. દાદા, અહીંયા હીરો પડ્યો હોય અતિ કિંમતી, આપણે જોઈએ તો પણ એ હીરાની કિંમત દેખાય, પણ ઝવેરી કોઈ હોય, હીરાનું પારખું હોય અને એ નિહાળે તો દેખાય. એક હીરાને જાણવા માટે પણ ઝવેરીની આંખ જોઈએ, એમ મહારાજ અને મોટા પુરુષને ઓળખવા માટે પણ મહિમાની આંખ જોઈએ. આ કથા દ્વારા મહિમાની આંખ જાગે છે. એ મહિમાની આંખ ઉઘડે ને ત્યાર પછી સંતોનો ભક્તોનો જે દિવ્ય મહિમા અનુભવમાં આવે ને કંઈક ઓર હોય છે. મેં જોયું ઘણીવાર આપણને એવું દેખાય, નાના સંતોને મોટા સંતોમાં, નાના હરિભક્તોને મોટા હરિભક્તોમાં મહિમા અધિક હોય, પણ મેં અનુભવ કર્યો મોટા મોટા જે સંતો હોય ને એને જે નાના સંતો પ્રત્યે ભાવ ને મહિમા હોય છે ને, મોટા જે હરિભક્તો હોય છે ને એને જે બીજા હરિભક્તો પ્રત્યેનો ભાવ હોય છે ને, આપણા મેકનના હરિકૃષ્ણ ભગત મોટા હરિભક્તોમાં, પણ એ જ્યારે સેવા કરતા હોય ત્યારે મને કેટલા હરિભક્તોએ વાત કરી છે, કેટલી દિવ્ય સેવા એ કરે છે, દોડધામ, કેવી દિવ્યધામ, એના હૃદયમાં કેટલો આનંદ હોય છે નાના મોટા તમામ ભક્તોની સેવા કરવાનો. તમે બહુ ધ્યાનથી જોજો, આ સત્સંગમાં મહિમાવાળા જે ભક્તો છે એ જ ખરેખર મોટાઈ પામે છે. દુનિયાની રીત જુદી છે, સત્સંગની રીત જુદી છે. દરેક જગ્યાએ મેં જ્યાં જ્યાં જોયું, કેનેડામાં આપણે જુઓ, શિકાગોમાં તમે જુઓ, માટેવાળા ભક્તો આપણે મહિમા કેળવીએ, મહિમા આવશે તો જ આ સત્સંગની દિવ્યતાનો અનુભવ થશે, અને મહિમા કથા વાર્તાથી આવે છે. શ્રીજી મહારાજની આ વાત સાંભળજો, મન સ્વચ્છ હોય તો પ્રતાપ દેખાય, અને પ્રયત્ન કર્યા વિના દિલ સાફ થતું નથી. આવો વિચાર કરીને જ્યારે જુએ ત્યારે જણાય, જેને જેટલું જે કામ કરવું હોય તે યોગ્ય ઉપાય કરે તો જ તે સફળ થાય છે. ઉપાય કર્યા વિના એટલે કે પ્રયત્ન કર્યા વિના ક્યારેય સફળતા મળતી નથી. આ મનુષ્ય દેહથી જેવું ધારવામાં આવે તેવું તુરંત કાર્ય થાય છે. દાદા, નાસવંત આ દેહ વડેથી, નાસવંત દેહ છે, અવિનાશે ફળ લેવું જે નાસવંત, આ શરીરની મોટી મોટાઈ એ છે કે અવિનાશી ફળને આપે છે. પેરિસેબલ હ્યુમન બોડી હેઝ ગ્રેટ રિઝલ્ટ, ઇટ રિવાર્ડ્સ અનપેરિસેબલ હેપીનેસ. નાશવંત આ શરીર, એની એક વિશેષતા છે, અવિનાશી સુખ આપી શકે છે. મહારાજ એમ કહે છે, મનુષ્ય દેહથી જેવું ધારવામાં આવે તેવું તુરંત કાર્ય થાય છે, પણ તેમાં અમુક બાબત તત્કાળ સિદ્ધ થાય છે અને અમુક તો કોઈક કાળે થાય છે. આ બાબતની રીત એક સરખી હોતી નથી, આટલો વિવેક જરૂર સમજી રાખવો જોઈએ. કોઈ પણ વસ્તુ સમજવા માટે દાદા એક વસ્તુની જરૂર પડે છે, એનું નામ છે વિવેક. શેનું નામ કહેવાય? જેમ કે બટેકા અને દૂધી એ જુદા જુદા છે, એ જ્ઞાન છે. આને બટેકા કહેવાય, આને દૂધી કહેવાય, એ જ્ઞાન છે. આ બટેકા છે, આ કેરી છે, એ જ્ઞાન છે, નોલેજ છે. પણ કેરીમાં પણ અલગ અલગ કેરી હોય. કેવી રીતે? આ રાજાપુરી છે, આ કેસર છે. કેસરમાં પણ પાછી અલગ અલગ વ્યક્તિ હોય. આ વલસાડી છે, આ જૂનાગઢી છે, હોય કે નહીં? જૂનાગઢી કેસર હોય એમાં પણ અલગ અલગ વ્યક્તિ હોય. એમ વ્યક્તિએ કરીને સમજવું એને વિવેક કહેવાય. એક જ સરખી વાત દરેક જગ્યાએ લાગુ નથી પડતી એમ જે સમજવું એ વિવેક છે. મહારાજ એમ કહે છે, વિવેક હોય તો એને સમજાય. બહુ સરસ ચોપાઈ એક સર સાંભળો. વિવેક કરે કે જાને જબ હું, વિવેક કરે કે
जाने जब हूँ वात जाने में आवे तब हूँ, वात जाने में आवे तब हूँ। बिन विवेक करण जेहिका जा, बिन विवेक करण जेहिका जा, ताको होई जात सब अकाजा, ताको होई जात सब अकाजा। केवी सुंदर मजानी, विवेक करे के जाने जब हूँ। महाराज एम कहे छे, विवेक थी कोई वात ने समझवा प्रयत्न करवामां आवे त्यारे ते वात यथार्थ समझ्यामां आवे छे। विवेक विनानो माणस कोई पण वात ने सारी रीते समझी सकतो नथी। विवेक विनाना माणस आगळ वात करवी ए वात करनारानी भूल छे। માટે માણસને વિવેક આપવો જોઈએ, એટલે કે યથાર્થ જ્ઞાન આપવું જોઈએ। વિવેક સંસ્કૃત શબ્દ છે, અંગ્રેજીમાં વિવેકનો અર્થ શું થાય? આપણે જાગીએ છીએ, જાગૃતિ આપવી જોઈએ, અવેરનેસ આપવી જોઈએ। અવેરનેસ આવે તો જ માણસ સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકે છે। બહુ સમજવા જેવી આ વાત છે। હજી મહારાજ સરસ બોલે છે, જુઓ, विवेक थी कोई बात ने समझवा प्रयत्न करवामां आवे त्यारे ते वात समझ्यामां यथार्थ आवे छे। विवेक राख्या विना कोई काम करवामां आवे तो ते कार्यने बदले बधुं अकार्य थई जाय छे। माइक विवेक ज्यों रखत हे, माइक विवेक, आनन देवत हानि, तेसे रखे सब मोक्ष को, तब भव दुख तरे प्राणी। माइक विवेक ज्यों रखत है, मनुष्य मायामय एटले जगतनो व्यवहारनो बधो विवेक राखे छे, तेमां कोई वातनी हानि थवा देतो नथी। तमे स्टोरमां कस्टमरने साचवी लो के नहीं, आसित भगत, घरमां मेहमानोने साचवी लो के नहीं, घरना बे चार सभ्योने साचवी लो के नहीं, शुं बधा एक सरखा रुचिना छे? तमारा कस्टमर જુદી જુદી રૂચિના આવે તમે સાચવી લો, ઘરના માણસોને સાચવી લો, એના થોડા ઘણા વિચિત્ર સ્વભાવો એને સહન કરી લો। વાત સાચી ખોટી? તમારા કસ્ટમર ઘણા એવા હશે કે નહીં, હાવ અવળા સ્વભાવના, પણ સાચવી લો કે નહીં? તમને એમ છે કંઈ નહીં, ચાલો બે બીડી આપણે ત્યાંથી લઈ જઈએ, આટલો જ ગુણ કે બીજો કંઈ વધારે ગુણ? આવું આવું હોય દાદા, એ તો સ્ટોરમાંથી આવું જ હોય ને, ત્યાં કંઈ થોડો કોઈ કલ્યાણ લેવા આવે કોઈ? તો આટલા નાના સ્વાર્થને ખાતર વિચિત્ર સ્વભાવ જગતમાં આપણે સહન કરી શકીએ છીએ, બધા વ્યવહાર સાચવી લઈએ છીએ, તો સત્સંગમાં આવ્યા પછી કોઈકના બે સ્વભાવ સહન કરવાના થાય તો, કોઈની બે કડવી વાત સાંભળવાની થાય તો, આપણા સ્વભાવથી વિરુદ્ધ કોઈકનું બોલવાનું ચાલવાનું સાંભળવાનું થાય તો સહન કરી શકીએ છીએ? આટલો જ મોટો પ્રશ્ન છે। જુઓ, માઇક વિવેક જ્યું રખત હે, આનન દેવત હાનિ। ધંધામાં, વ્યવહારમાં, લોકમાં, જગતમાં વ્યવહાર માણસ સાચવી લે છે, નુકસાન નથી થવા દેતો, એમ જો સત્સંગમાં પણ થોડો વ્યવહાર સાચવી લઈને કોઈકના સ્વભાવને સહન કરતા શીખી જાય ને, ભાઈ છે, ભગવાનના ભગત છે, પણ મંદિરે આવે છે ને, કથામાં બેસે છે ને, આજે ને તો કાલે સુધરી જ જવાના છે ને, આટલી ધીરજ, આટલો મહિમા, આટલો વિવેક જો સમજી જાય ને, તો કલ્યાણના માર્ગે પણ ક્યારે હાનિ નુકસાન નથી થતું। તેમ જો મોક્ષ માર્ગમાં વિવેક રાખવામાં આવે તો પ્રાણી સંસારના દુઃખને તરી જાય છે। જે સંત સંસારના પારને પામી ચૂક્યા હોય તેનો વિશ્વાસ રાખવો જોઈએ, અને તે સંત જે વાત કરીને જ્ઞાન આપે તેનો અભ્યાસ કરવો જોઈએ। આવા સાધુનો વિશ્વાસ રાખે તો વિવેક જાગે। બેનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેન। બહુ સરસ તુલસીદાસજી મહારાજે કેવું સરસ લખ્યું, બેનુ સત્સંગ વિવેક ન હોય। વિવેક ક્યાંથી મળે છે? સત્સંગમાંથી। સત્સંગ એટલે શું? સાધુનો સમાગમ। સાધુનો સમાગમ એટલે શું? સાધુમાં અતિશય પ્રીતિ રાખી, અતિશય વિશ્વાસ રાખીની વાત સાંભળવી, એ જ સમાગમ ને દાદા।
ખાલી સાંભળી નાખે તો? સંતના વચનમાં અતિ પ્રીતિ રાખી, અતિ વિશ્વાસ રાખી એની વાતને શ્રવણ કરવી, એનું નામ સમાગમ. બેનુ સત્સંગ વિવેકન હોય, સત્સંગથી વિવેક જન્મે છે. વિવેક જન્મે ત્યારે વાતને સમજાય છે, વાતને સમજાય ત્યાર પછી વાતને જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરે છે. એકવાર સાચી દિશામાં પ્રયત્ન કરે પછી પ્રભુની કૃપા ભળે છે, ભગવાનની કૃપા ભળે એટલે બેડો પાર થઈ જાય. માટે સાચા સંતમાં વિશ્વાસ રાખો, પ્રેમ રાખો, એ જ કલ્યાણનું શ્રેષ્ઠ સાધન છે. અભ્યાસ પછી સંત જેમ કહે એમ અભ્યાસ કર્યો જોઈએ. અભ્યાસ કર્યા સિવાય જીવનો ક્યારેય મોક્ષ થતો નથી, પાપોનો નાશ કરવાનો ઉપાય કર્યા વિના પાપનો નાશ થતો નથી. શ્રીહરિએ આટલી વાત કરી અને સંતોએ કહ્યું, સંતોને કહ્યું હવે કીર્તન ગાવો. લોકો કીર્તનના ગાનને ઈચ્છે છે, ક્યારેક એકનું એક ભોજન કોઈને રૂચતું નથી. આટલી મહારાજે સરસ વાત કરી અને ટકોર કરી, સંતો હવે કીર્તન ગાઓ. અમે બહુ વાતો કરી, લોકો ઉદાસ થઈ ગયા એવું લાગે છે. સત્સંગમાં પણ એકની એક રીત દરરોજ તમે ચલાવ્યા કરો ને, જુદું જુદું જોઈએ. દાદા ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહ્યું કે આ સત્સંગમાં પણ એવું છે, થોડી વાર કથા, થોડી વાર ધ્યાન, થોડી વાર માનસી, થોડી વાર કીર્તન, થોડી વાર સેવા, એમ બદલતું બદલતું કરવું જેથી કરીને મન પરોવાયેલું રહે. 45 મિનિટથી વધારે એક સબ્જેક્ટ ચાલે તો માણસનું મન પછી કંટાળે. એટલે મહારાજ કે એકનું એક ભોજન કોઈને રૂચતું નથી. અમે કથા વાર્તાની બહુ લાંબી વાત કરી દીધી, બધા ઉદાસ થઈ ગયા લાગે છે, ગમગીન થઈ ગયા લાગે છે. હવે તમે સમજ્યા ને કેટલા સરસ મહારાજના બધા વચનો છે, માટે અદ્ભુત વાત છે. આપણે પણ આજની કથામાંથી થોડું યાદ રાખીએ. મહારાજનું ચિંતન એટલે કે ધ્યાન કરવાનો અભ્યાસ કરીએ. ગઈકાલની બે દિવસની કથાથી આપણે શીખીએ. કથામાં મંતવ્ય તમે લખો છો, પણ ક્યારેક ક્યારેક મહારાજનું ચરિત્ર એકદમ નાનું ટૂંકમાં સંક્ષેપમાં લખી એનો સાર લખી દેવો, એ પણ મંતવ્ય છે. મહારાજના ચરિત્રો સંભાળવા, ચિંતવવા, એ પણ કથાનો એક સાર છે. માટે આવું આપણે શીખતા જઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ માંગરોળમાં દિવાળીને દિવસે બપોર પછી સભા કરી એ નામે 70મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જણાવો.